બધાયને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગે. ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકાધામથી લગભગ 18 કિલોમીટર દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રી દ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે. નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશા ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેઓ જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે. આજના વિડીયોમાં હું એ નાગેશ્વર મહાદેવના તમને દિવ્ય દર્શન કરાવીશ ને સાથે સાથે આપણે નાગેશ્વર મહાદેવના નામ પડવા પાછળની દંત કથા પણ જાણીશું. નાગેશ્વર મંદિરનો મહિમા તે આજે આપણે જાણીશું. હલો નાગેશ્વર જ્યોતિર્લિંગે. આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગે. અહીં તેનું મુખ્ય દ્વાર છે. હવે આપણે નાગેશ્વર મંદિરનો મહિમા જાણીશું. નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. સંહિતામાં શિવને દારૂકા વન નાગેશ્વર તરીકે ઓળખાવ્યા. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતા અન્ય દેવસ્થાનો જગદેશ્વર અલમોડા ઉત્તરાખંડ અને ઔધ મહારાષ્ટ્રમાં છે. શિવપુરાણ અનુસાર નાગેશ્વર દ્વારકા વન એક પૌરાણિક જંગલનું નામમાં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યક વન, દૈત વન, દંડક વન આદિમાં દ્વારક વનનો ઉલ્લેખ આવે છે. અહીં મંદિરના પાછળના ભાગમાં વૃક્ષના નીચે હનુમાનજીની મૂર્તિ છે. તેના બાજુમાં તળાવ છે. આ તમે અહીંયા જોઈ શકો છો. જ્યોતિર્લિંગના દર્શનથી પાપ નષ્ટ થાય છે. ગૃહ સભા મંડપથી નીચે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતા મોટા આકારનું છે, જેના ઉપર ચાંદીનું આવરણ ચડેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. ગર્ભગૃહમાં પુરુષ ભક્ત જ્યારે અભિષેક કરવાનો હોય છે ત્યારે ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અને મહાત્મ્ય સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. અહીં કીર્તન ભજન થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો માળાઓ છે.
નથી. મહાદેવ રુદ્રાક્ષની માળા છે, લિંગ છે, ત્રિશુલ છે, ઘણી બધી વસ્તુઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો. નાગેશ્વર મંદિર પાછળ માતા પાર્વતીની સુંદર મંદિર સ્થાપિત છે જે તમે અહીંયા જોઈ શકો છો. ખૂબ જ સરસ વિડીયોમાં તમે જુઓ ત્રિશુલ પણ છે, એ પણ શિવજીની અને પાર્વતીજીની મૂર્તિ છે જે તમે જોઈ શકો છો. ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિ વિશાળ પ્રતિમા છે. આ 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં સ્થિત છે. હવે આપણે નાગેશ્વર મહાદેવના નામ પડવા પાછળની દંતકથા જાણીશું. પુરાણ અનુસાર નાગેશ્વર દારૂકવન એક પૌરાણિક જંગલનું નામ આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દૈતવન અને દંડકવન આદિમાં દારૂકવન ઉલ્લેખ આવે છે. દારૂકા નામની રાક્ષસીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે વનમાં ઘણી ઔષધિઓ હોય, જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઈ જઈ શકું છું, એવું વરદાન આપો. માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. શિવ પુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારૂકાએ દારૂકા વનમાં બંધી બનાવી રખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારૂકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યા. નાથ પ્રગટ થયા. તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા. મરતા પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેમના નામ અનુસાર નાગેશ્વર રખાયું. મંદિરના બહારના ભાગમાં ઘણી બધી દુકાનો આવેલી છે, ખાવા પીવાની અને ચીજ વસ્તુઓની પણ છે. આ તમે અહીંયા જોઈ શકો છો. કેવો લાગ્યો મારો આ વિડિયો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુમાં વધુ શેર કરજો આ વિડિયાને અને ચોક્કસથી લાઇક પણ કરજો. ને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.